राजकोट खाते संयम सेवा पंथे प्रयाण करवा जई रहेली दामाणी परिवारनुं रतन एवी किंपलनो दीक्षा ग्रहणनो भव्य अवसर उजवाशे। खास तो राजकोट खाते प्रथम वखत वीरायतनની दीक्षा ग्रहण થશે, જેને લઈ 3 દિવસનો કાર્યક્રમ યોજાશે, જેમાં દેશ વિદેશથી સેંકડો લોકો રાજકોટના મહેમાન બનશે। રાજકોટમાં આગામી તારીખ 21 થી 23 ફેબ્રુઆરી એમ 3 દિવસીય ભવ્ય દિવ્ય દીક્ષા અંગીકાર મહોત્સવ મહાવીર નગરી વિરાણી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ઉજવાશે। વિરાયતનની ગુજરાતભરમાં સૌ પ્રથમ રાજકોટ ખાતે દીક્ષા અંગીકાર થઈ રહ્યો છે। કુમારી કિંપલ દામાણી દીક્ષા લઈ સંસાર ત્યાગ કરી સંયમના સેવા પંથે પ્રયાણ કરશે। અવિસ્મરણીય પ્રસંગનો લાભ લેવા દેશ વિદેશથી અનેક આમંત્રિતો રાજકોટના આંગણે પધારી મહેમાન બનશે। જૈન સમાજમાં વિરાયતનની દીક્ષાનો દિવ્ય અવસર સૌ પ્રથમવાર રાજકોટ ખાતે ઉજવવાનો છે, ત્યારે આ પ્રસંગને લઈ અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ થઈ રહ્યો છે। આ માટે સ્વાગત સમિતિ, સંચાલન અને વ્યવસ્થા સહિતની વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે। દામાણી પરિવારની લાડકવાઈ કિંપલબેન દામાણી વિરાયતન પરિવારના આચાર્ય શ્રી ચંદનાજીના દિવ્ય સાનિધ્યમાં દીક્ષા અંગીકાર કરશે। 3 દિવસીય મહોત્સવમાં વિરાણી હાઈસ્કૂલ ખાતેના વિશાળ પટાંગણમાં મંડપ મુહૂર્ત, માળા મુહૂર્ત, શાસ્ત્ર પૂજા, કેશરવિધિ, સાંજી વરસીદાનનો વરઘોડો, સાંસ્કૃતિક કાર્યક્રમો સાથેનો અતિ માણવાલાયક દીક્ષા અંગીકાર અવસર યોજાશે। રાજકોટમાં 3 દિવસે 21st, 22nd and 23rd ભવ્ય દીક્ષા મહોત્સવના આયોજન કરવામાં આવ્યું છે। દીક્ષાર્થી કિંપલબેન, જે રાજકોટના નિવાસી છે, આચાર્ય શ્રી ચંદનાજી દીક્ષા પ્રદાતા એમની નિશ્રા એના આશીર્વાદ સાનિધ્યમાં પોતે દીક્ષા આપશે 23rd ફેબ્રુઆરી સવારમાં। 21 તારીખ જે ધાર્મિક વિધિ છે, મંડપ મુહૂર્ત, માલા મુહૂર્ત સંપન્ન થશે। 21 તારીખ સાંજના આચાર્ય ચંદનાજીના લાઈફ પર, એમના જીવનની સત્ય ઘટનાઓ પર આધારિત સુંદર મજાનું ડોક્યુમેન્ટરી ફિલ્મ નેવર બિફોરનું પ્રેઝન્ટેશન થશે। આ ફિલ્મ ઘણા દેશોમાં ઓલરેડી ડિસ્પ્લે થઈ ચૂકી છે અને રાજકોટની જનતાના આગ્રહથી આ નેવર બિફોર ડોક્યુમેન્ટરીનો ડિસ્પ્લે 21 સાંજના 7:30 વાગે પ્રસ્તુત કરવામાં આવશે। 22nd સવારમાં શુદ્ધદાન, સાંજના કેશરવિધિ, જે આચાર્યજીની આ એક નવો ઇન્વેન્શન છે દીક્ષાવિધિમાં, એ સંપન્ન થશે। અને સાંજના 22nd ફેબ્રુઆરી સાંજ લગભગ 7:30 વાગે જૈન ધર્મના વિશિષ્ટ ગ્રંથ ઉત્તરાધ્યન પર આધારિત એક કાર્યક્રમ સમોષણ પ્રસ્તુત કરવામાં આવશે, જેમાં કચ્છ વિરાયતન વિદ્યાપીઠના 150 બાળક એ સુંદર મજાની પ્રસ્તુતિ કરશે। એમાં 20 મ્યુઝિશિયન્સ બોમ્બેથી આવ્યા છે, જે એકદમ સિનિયર મ્યુઝિશિયન છે। એમાં લાઇટ, સાઉન્ડ અને જુદી જુદી મોડર્ન ટેકનિકથી આ પ્રોગ્રામ પ્રસ્તુત કરવામાં આવશે। ગુજરાતમાં આવો પ્રયોગ ફર્સ્ટ ટાઈમ થવાનું છે। અને 23rd સવારમાં 7:30 વાગે વરઘોડો અને એના પછી 9:30 વાગે દીક્ષાવિધિ સંપન્ન થશે। વ્યક્તિ સ્વયંને જાણે અને બીજાને પણ જાણવાની કોશિશ કરે અને બીજા પણ જ્ઞાન પ્રાપ્ત કરી શકે એના માટે સાધનનો સમુચિત પ્રબંધ કરે, એટલે જ્ઞાન અને બીજી વસ્તુ છે કરુણા। વિશ્વ સાથે દરેક વ્યક્તિના, ચાહે પશુ પક્ષી મનુષ્ય વનસ્પતિ પર્યાવરણ, દરેકના સાથે પ્રેમ અને કરુણાના સંદેશ આપતો આ કરુણાનો સંદેશ। તો આ રીતે જ્ઞાન અને કરુણા આ બે સૂત્રના સાથે કોઈ પણ જાતિ, ધર્મ, પંથ, સંપ્રદાય એ ભેદ વગર બધાના માટે જ એક ઉદારતાથી કામ કરવું આ વિરાયતનનો ઉદ્દેશ છે। અને વિરાયતન 40 વર્ષથી બિહારમાં, કચ્છમાં, હવે ગુજરાતમાં અને પછી આખા દેશ અને દુનિયામાં કામ કરવાનો સંકલ્પ ધરાવે છે। મને આચાર્ય શ્રીજી જ રાજકોટ આવેલા હતા અને વાત થતા કે થોડા દિવસ માટે આવવાનું આમંત્રણ આપ્યું। હું કચ્છ ગઈ, કચ્છ જઈ અને ત્યાંના બાળકોની, સ્કૂલના લોકોની વિરાયતનની દરેક પ્રવૃત્તિઓ, એક્ટિવિટીઝ જોતા અને મને થયું કે એના જીવનનું જો સાચું સાર્થક જ કરવું હોય અને આનંદ જ મેળવવો હોય તો મને એમ કે હું આજ વિરાયતનની સંસ્થાની સાથે હું રહું, કામ કરું અને જોતા મને અત્યંત આનંદ થયો। અટેચ માટે મને થયું કે મને પણ એક દીક્ષા લેવી છે અને હું દીક્ષા લઈ અને મારા જીવનનું સંપૂર્ણ સપનાને સાકાર કરું।